नमस्कार विद्यार्थीओ, संस्कृत धोरण 7 में आज आपणे पाठ 6 संख्या ए पाठनो अभ्यास करवानो छे। अगाउना वीडियो में आपणे 1 થી 50 સુધીની સંખ્યા શીખ્યા છે, તે મુજબ 1 થી 50 સુધીની સંખ્યાનો ઉપયોગ કરીને આજે આપણે સંખ્યા પાઠનો અભ્યાસ કરીએ। આ પાઠની અંદર રમેશ અને નિલેશ બંને વચ્ચેનો વાર્તાલાપ છે, તો ચાલો આપણે આપણા પાઠની શરૂઆત કરીએ। પાઠ 6 સંખ્યા। હવે આ પાઠની અંદર રમેશ અને નિલેશ બંને પાત્રો છે, એ બંને વાતચીત કરે છે। હવે ક્રિકેટની રમત ચાલુ હોય છે, એ ક્રિકેટની રમતમાં ભાવિક, નીરવ અને શાલિન ત્રણેય ક્રિકેટરો છે। આ ત્રણેય ક્રિકેટરોએ ક્રિકેટની ટીમમાં 5-5 દાવ કર્યા છે। એ 5-5 દાવમાં ભાવિકે કેટલા રન પ્રાપ્ત કર્યા, નીરવે કેટલા રન પ્રાપ્ત કર્યા અને શાલિને કેટલા રન પ્રાપ્ત કર્યા, એ વિશેની વાત રમેશ અને નિલેશ આ બંને મિત્રો કરે છે, તે આપણે જોઈએ। રમેશ ભો નિલેશ કેમ કરો તે ભવાન, ભો એટલે હે, નિલેશ કેમ એટલે શું, કરોતી એટલે કરે છે, ભવાન એટલે કે તમે। રમેશ હે નિલેશ શું કરો છો, નિલેશ ક્રિકેટ દલસ્ય ધાવનાંક ફલકમ પશ્યામી। નિલેશ શું કહે છે, તો કે ક્રિકેટ દલસ્ય, દલ એટલે કે ટીમનું, કઈ ટીમનું, તો કે ક્રિકેટની ટીમનું ધાવનાંક ફલકમ, ધાવનાંક એટલે રન અથવા સ્કોર, ફલકમ એટલે બોર્ડ, સ્કોર બોર્ડ, પશ્યામી એટલે કે જોઉં છું, ક્રિકેટની ટીમનું સ્કોર બોર્ડ જોઉં છું। રમેશ પૂછે છે નિલેશને, રમેશ ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયાં કતિ ધાવના કહા, સૌ પ્રથમ ક્રિકેટર કોણ આવે છે, ભાવિકની વાત આવે છે, તે આપણે જોઈએ। ભાવિકસ્ય તો કે ભાવિકના, પ્રથમ એટલે પહેલાં, ક્રીડાયામ એટલે કે દાવમાં અથવા રમતમાં, કતિ એટલે કેટલા, ધાવનાંકા એટલે રન। રમેશ ભાવિકના પહેલા દાવમાં અથવા પહેલી રમતમાં કેટલા રન છે, નિલેશ 141 એટલે 41, કેટલા છે ભાવિકને પહેલા દાવમાં, તો કે 41 રન પ્રાપ્ત કર્યા છે। રમેશ દ્વિતીય ક્રીડાયામ, દ્વિતીય એટલે બીજા, ક્રીડાયામ એટલે કે દાવમાં, એટલે કે બીજા દાવમાં અથવા બીજી રમતમાં ભાવિકને કેટલા રન છે, નિલેશ 34 એટલે કેટલા છે, 34, નિલેશ 34 રન છે। ત્યાર પછી રમેશ તૃતીય ક્રીડાયામ, તૃતીય એટલે ત્રીજા, ક્રીડાયામ એટલે કે દાવમાં અથવા રમતમાં, રમેશ ત્રીજા દાવમાં કેટલા છે, નિલેશ 28 એટલે 28, ભાવિકને ત્રીજા દાવમાં કેટલા રન છે, 28। ત્યાર પછી રમેશ ચતુર્થ ક્રીડાયામ, તો કે ચતુર્થ એટલે કે ચોથા, ક્રીડાયામ એટલે કે દાવમાં અથવા રમતમાં, ચોથા દાવમાં નિલેશ 65 એટલે 50, રમેશ પંચમ ક્રીડાયામ, પંચમ એટલે 5, ક્રીડાયામ એટલે કે દાવમાં, તો કે 5મા દાવમાં અથવા 5મી રમતમાં કેટલા છે, નિલેશ 39 એટલે કેટલા, 39, ભાવિકને 5મા દાવમાં 39 રન પ્રાપ્ત કર્યા છે। હવે અહીં ભાવિકના 5-5 દાવ પૂર્ણ થાય છે। ત્યાર પછી
रमेश रमेश अहो निलेश नीरवस्य का स्थिति अहो अटले अहो निलेश नीरवनी केवी स्थिति छे तो के नीरवे केटला रन प्राप्त कर्या छे निलेश निलेश सह तो के ते प्रथम क्रीडायां त्रयस्त्रिशं धावनांकं करोति तो के नीरव पहला दाव में त्रयस्त्रिश एट के तेत्रीस रन प्राप्त करे छे रमेश रमेश द्वितीय क्रीडायां तो के बीजा दाव में अथवा बीजी रमत में निलेश एकविंशति धावनांकः एकविंशति एटले एकवीस धावनांक एटले के रन तो के एकवीस रन प्राप्त करे छे। हवे आपणे आगळ वधीए ते पहेला आ पेजनो मात्र गुजरातीमां अनुवाद जोईए। सौप्रथम हे निलेश शुं करो छो निलेश क्रिकेटनी टीमनू स्कोरबोर्ड जोऊं छू रमेश ભાવિકના પહેલા દાવમાં કેટલા રન છે નિલેશ 41 રમેશ બીજા દાવમાં નિલેશ 34 રમેશ ત્રીજા દાવમાં નિલેશ 28 રમેશ ચોથા દાવમાં નિલેશ 50 ત્યાર પછી રમેશ પાંચમા દાવમાં કેટલા છે નિલેશ 39 રમેશ ઓહો નિલેશ નીરવની કેવી સ્થિતિ છે નિલેશ તે પહેલા દાવમાં 33 રન મેળવે છે રમેશ બીજા દાવમાં નિલેશ 21 રન છે રમેશ તરી તસ્ય તૃતીય ક્રીડાયાં કા સ્થિતિ તરી એટલે તો તેની તૃતીય ક્રીડાયાં એટલે કે ત્રીજા દાવમાં અથવા ત્રીજી રમતમાં કા સ્થિતિ તો કે કેવી સ્થિતિ છે તો ત્રીજા દાવમાં નીરવની કેવી સ્થિતિ છે નિલેશ 44 એટલે 40 રમેશ ઉત્તમમ તો કે સરસ ચતુર્થ ક્રીડાયાં તો કે ચોથા દાવમાં નિલેશ 37 એટલે 36 રમેશ અંતિમ ક્રીડાયાં નીરવ કતિ ધાવનાંકં કરોતિ તો કે છેલ્લી રમતમાં અથવા છેલ્લા દાવમાં નીરવ કેટલા રન મેળવે છે નિલેશ સમ્યક અસ્થિ તો કે સમ્યક એટલે સારા અસ્થિ એટલે કે છે તો કે સારા છે કેટલા 42 એટલે કે 42 તો કે છેલ્લા દાવમાં નીરવને 42 રન છે તો કે સારા છે રમેશ હવે નીરવની વાત પૂર્ણ થાય છે હવે ત્યાર પછી પસ્તી એટલે કે છો સ્ટાલિનસ્ય પ્રથમ ક્રીડાયાં 37 ધાવના કહા તો કે સ્ટાલિનના પહેલા દાવમાં 36 રન છે તો કે શાલિને પહેલા દાવમાં કેટલા રન પ્રાપ્ત કર્યા છે 36 રન પ્રાપ્ત કર્યા છે નિલેશ આમ તો કે હા દ્વિતીય ક્રીડાયાં તસ્ય 37 તો કે બીજા દાવમાં અથવા બીજી રમતમાં તેના 37 રન છે રમેશ તૃતીય ક્રીડાયાં અધિકમ નાસ્તી તો કે ત્રીજી રમતમાં અથવા ત્રીજા દાવમાં અધિકમ એટલે કે વધારે નાસ્તી એટલે કે નથી તો કે ત્રીજા દાવમાં શાલિને બહુ વધારે છે નહીં કેટલા છે કેવલ માત્ર 16 એટલે કે 16 રન છે નિલેશ નિલેશ સત્યમ એટલે કે સાચું છે ચતુર્થ ક્રીડાયામપી 37 એટલે કે ચોથા દાવમાં અપી એટલે પણ ચોથા દાવમાં પણ કેટલા છે 37 એટલે કે 26 છે તો કે ત્રીજા દાવમાં એને માત્ર 16 જ રન છે અને ચોથા દાવમાં પણ તેને માત્ર 26 રન છે રમેશ રમેશ તહી તો કે તો પંચમ ક્રીડાયામ સ અધિકમ
તો કે પાંચમા દાવમાં અથવા પાંચમી રમતમાં સ એટલે કે તેને અધિકમ એટલે કે વધારે છે કેટલા છે અષ્ટ ચત્વારિંશત એટલે કે 48 ધાવનાંકમ પ્રાપ્ત કરોતી તો કે 48 રન પ્રાપ્ત કરે છે. શાલિન છે એ ભાવિક અને નીરવ આ બંને કરતાં પાંચમા દાવમાં 48 રન સૌથી વધારે પ્રાપ્ત કરે છે. આ પેજનું આપણે અનુવાદ જોઈ લઈએ ગુજરાતીમાં. રમેશ તો તેને ત્રીજા દાવમાં કેવી સ્થિતિ છે તો તેની ત્રીજા દાવમાં કેવી સ્થિતિ છે. નિલેશ 40 રમેશ બહુ સારું. ચોથા દાવમાં નિલેશ 36 રમેશ છેલ્લા દાવમાં નીરવ કેટલા રન મેળવે છે. નિલેશ સારા છે 42 રન છે. રમેશ જો શાલિનના પહેલા દાવમાં 36 રન છે. નિલેશ હા બીજા દાવમાં તેને 37 રન છે. રમેશ ત્રીજા દાવમાં વધારે નથી માત્ર 16 જ છે. નિલેશ સાચું છે. ચોથા દાવમાં પણ 26 છે. રમેશ તો પાંચમા દાવમાં તે વધારે છે કેટલા 38 રન પ્રાપ્ત કરે છે. હવે અહીં સંખ્યાને આધારે રમેશ અને નિલેશ વચ્ચેનો જે વાર્તાલાપ છે એ અહીં પૂર્ણ થાય છે. નીચેના શબ્દાર્થો પણ આપવામાં આવ્યા છે તમે જોઈ શકો છો. હવે દરેક પાઠની જેમ આ પાઠનું પણ અહીં અનુવાદ આપવામાં આવ્યો છે જે તમારે તમારી બુકમાં લખીને પાકું કરવાનું રહેશે. હવે જે નીચે કોષ્ટક આપ્યું છે જે આપણે ભાવિક નીરવની વાત કરી બરાબર આ કોષ્ટક પાકું કરી લો તો આખો પાઠ તમને આવડી જશે કે ભાવિકે કયા દાવમાં કેટલા રન પ્રાપ્ત કર્યા છે તેવી જ રીતે નીરવે કેટલા દાવમાં કેટલા રન પ્રાપ્ત કર્યા છે અને શાલિને પણ કયા દાવમાં કેટલા રન પ્રાપ્ત કર્યા છે તે જ પ્રકારની વાત આપણે પાઠમાં કરી હતી. હવે આ સાથે આપણો પાઠ અહીં પૂર્ણ થાય છે અને મારી આજની વાત પૂર્ણ કરું છું અને આપ સૌનો આભાર માનું છું. આભાર.